કેમ છો વિદ્યાર્થી મિત્રો, મજા મને? આજે આપણે ધોરણ 6 વિષય વિજ્ઞાન પાઠ 10 ગતિ અને અંતરનું માપન, તેના વિશે આપણે આજ શીખવાનું છે. તો ગતિ એટલે શું? કે આપણે એક સ્થાનેથી બીજા સ્થાને જઈએ તો એને કહેવાય ગતિ, અને અંતર એટલે કે આપણે જે કિલોમીટરમાં માપીએ છીએ, કિલોમીટરમાં આવે છે, મીટરમાં આવે છે, એમાં એક ઇંચ પણ હોય છે, પછી મીટર પટ્ટી આવે છે, પછી ફૂટ. તો આ બધા જે અંતર છે એને માપવાના એકમો. અંતર એટલે કે બે વસ્તુ વચ્ચેનું જે જગ્યા છે એક. પછી ગતિ, તો પદાર્થ એક જગ્યાથી બીજી જગ્યાએ જાય એને કહેવાય ગતિ. ઝડપથી ગતિ હોય, ઓછી ગતિ હોય, ઓછી ઝડપથી જતા હોય તો ધીમી ગતિ, વધુ ઝડપથી જઈએ તો વધારે ગતિ, સ્પીડમાં ગતિ. તો હવે ગતિ છે, તો ગતિ માટે આપણે કેટલા સાધનો છે? તો આપણે ચાલતા જઈ શકીએ છીએ, ગાડી લઈ શકીએ છીએ, સ્કૂટર લઈ જઈ શકીએ છીએ, વિમાનમાં જઈ શકીએ છીએ, રેલવેમાં જઈ શકીએ છીએ, સાયકલ લઈ જઈએ, બળદગાડું લઈ જઈએ. આ રીતે ગતિ માટે અસંખ્ય વિકલ્પો ઉપલબ્ધ છે આપણી પાસે. આ પ્રકરણમાં આપણે ગતિ વિશે અભ્યાસ કરીશું અને અંતર, એનું માપન એટલે કે અંતર કેવી રીતે માપાય. તો આપણે ફૂટપટ્ટીથી આપણે સેન્ટીમીટર માપી શકીએ, મીટર માટેની તો મીટર પટ્ટી આવે છે, એ કડીઓ રાખતો હોય છે. પછી મોટા અંતર માટે કિલોમીટર એકમ વપરાય. તો પહેલો પેરેગ્રાફ જોઈ લઈએ આપણે. એક છોકરો તેના વતનમાં રેલવે, બસ અને છેલ્લે બળદગાડા દ્વારા ગયેલો. તો રેલવેની મુસાફરી, બસની મુસાફરી, બળદગાડાની, તો બળદગાડું ધીમું હોય, બસ એના કરતાં ઝડપી અને રેલવે એના કરતાં પણ વધારે ઝડપી. એક વિદ્યાર્થીએ વિમાન યાત્રા કરી, તો વિમાન ખૂબ ઝડપથી ચાલે અને હવામાં. એક વિદ્યાર્થીએ ઉનાળુ રજાઓના ઘણા દિવસો પોતાના કાકા સાથે માછલી પકડવા હોડીમાં, સમુદ્ર છે તેમની હોડીઓ ચાલતી હોય, હોડી, બોટ, જહાજ, એનાથી પણ ગતિ. પછી એના સિવાય છે કે ગ્રહ પર જતા, ચંદ્ર ઉપર જાય, મંગળ ઉપર જાય, તેના માટે આખું અંતરિક્ષ યાન હોય છે. તો મંગળ ગ્રહ સુધી લઈ જવાનું કાર્ય અંતરિક્ષ યાન દ્વારા કરવામાં આવ્યું. તો આપણે આખા પ્રકરણમાં એના વિશે અભ્યાસ કરીશું. તો પહેલું જોઈ લઈએ વાહન વ્યવહારની વાર્તા. તો વાર્તામાં આપણે પહેલાં આકૃતિ છે ત્યાંથી ચાલુ કરીએ. તો વાહન વ્યવહારની સાથે તો પહેલાં જોઈએ તો પહેલાં બળદગાડું, પહેલાં લોકો ચાલીને કરતા, પછી પૈડું શોધ, પૈડું શોધીને એના રીતે બાંધ્યું, તો પછી આ રીતે ગાડું. પહેલાં બળદગાડું શોધ્યું, એને પછી બીજું છે સાયકલ, એના પછી સાયકલ બનાવવામાં આવી, એના પછી આગળ આગળ વધતા ગયા, પછી રેલગાડી બની. તો રેલગાડી પહેલાં કોલસાથી ચાલતી હતી, વરાળયંત્ર. એના પછી આવ્યું ચોથા નંબરે આ જહાજ બનાવ્યું, એ જહાજ પણ કોલસાને એનાથી ચાલતા. એનાથી પાંચમા નંબરે બસ, તો બસ એટલે પેટ્રોલથી એનાથી ચાલે છે, ઈંધણથી. એના પછી આવ્યું વિમાન, જે હવામાં સફર કરતી. તો આ રીતે આપણે વાહન વ્યવહારની વાર્તા છે કે પ્રાચીન સમયથી એક એક કરીને આપણે કેવી રીતે આગળ વધ્યા. આજે પણ સાયકલ, બસ એ બધું વપરાય જ છે, પણ આપણી જે આધુનિક શોધ છે એ વિમાન છે, અને એના પછી આપણે અંતરિક્ષયાન જે ગ્રહો પર જાય છે. પ્રાચીન સમયમાં લોકો પાસે વાહન વ્યવહારના વધુ સાધનો હતા. પ્રાચીન સમય એટલે કે 500-1000 વર્ષ પહેલાંની વાત કરીએ, તેઓ ચાલીને યાત્રા કરતા હતા, તથા તેમનો સામાન પોતાની પીઠ પર મૂકીને અથવા તો પશુઓની પીઠ ઉપર લાદીને લઈ જતા હતા. પશુમાં ગધેડો છે, ઘોડો છે, ઊંટ છે, તો આજે પણ એ વપરાય છે, એ વપરાતું હતું. પછી એમણે હોડી બનાવી, જળમાર્ગોમાં અવર જવર માટે હોડીનો ઉપયોગ કરવામાં આવતો. હોડી પાણીમાં તરે, એમાં હળિયાથી ધક્કા મારીને, એના પછી આ હોડી પાણીમાં રહેનારા પ્રાણીઓને આકાર જેવી હતી. તો હોડીનો આકાર છે એ પણ આ રીતે 300 હોય છે, અને જે માછલી છે એનો આકાર પણ આ રીતે 300 હોય છે, ત્રાકાકાર કહેવાય. એટલે આગળ ને પાછળની સાઈડ તીણો અને વચ્ચેની સાઈડ જાડો, એટલે શું થાય કે તરવામાં સરળતા. તો હોડી અને માછલીનો આકાર પ્રકરણ 8 તેમજ 9માં માછલીના ધારારેખીએ એટલે કે હોડી જેવા આકારની આકૃતિને યાદ કરો. તો હોડી આપણે માછલીને જોઈને બનાવવામાં આવે છે, હોડી છે માછલી જોઈને. એના પછી જે પૈડાની શોધ થઈ, આપણે સાયકલમાં પૈડા હોય, સ્કૂટરમાં, બધા વાહનોમાં પૈડા. પૈડાની શોધ બાદ વાહન વ્યવહારની પ્રણાલીમાં અત્યંત મહત્ત્વપૂર્ણ પરિવર્તન આવ્યું.
પાછલા કેટલાક વર્ષોમાં પૈડાની રચનામાં સુધારો કરવામાં આવ્યો. એટલે કે પહેલાં લાકડાના પૈડા હતા, પછી રબરના, અત્યાર તો પછી ટ્યુબલેસ આવે છે, તૂટે નહીં આવે. પૈડાથી ચાલતા વાહનોને ખેંચવા માટે પશુઓનો ઉપયોગ કરવામાં આવતો હતો. પહેલાં પશુઓ વાપરે અને પછી પેટ્રોલ એન્જિન. 19મી સદીની શરૂઆતથી વ્યક્તિઓ એક સ્થાનથી બીજા સ્થાન સુધી પરિવહન માટે પશુ શક્તિનો ઉપયોગ કરતા હતા. 19મી સદી એટલે કે 1900 વર્ષ. વરાળ યંત્રની શોધથી એક નવા જ શક્તિ સ્ત્રોતનો સમાવેશ થયો. તો વરાળ યંત્ર છે એક કોલસાથી ચાલે અને આને ઇમેતે જ ચલાવી શકે, પશુ વગર, માણસની શક્તિ વગર ઇમેતે જ ચાલે કોલસાની શક્તિ. તો વરાળ યંત્રની શોધ થઈ. વરાળ યંત્ર દ્વારા ચાલતી ગાડીઓ તથા માલગાડીઓના ડબ્બાઓ માટે રેલવેના પાટાનું નિર્માણ થયું. આજે રેલવે છે તે શેના પર ચાલે? પાટા ઉપર ચાલે, સમાંતર પાટા હોય એના ઉપર જ રેલવે ચાલે. એના પછી શું આવ્યું? ત્યારબાદ સ્વચાલિત વાહન એટલે કે ઓટોમોબાઈલ આવે, તો સ્કૂટર ને બસ ને ગાડી ને બધું પાણી વહન પરિવહન કરતા સાધનોને મોટરથી ચાલતી બોટ અને જહાજોનો ઉપયોગ થવા લાગ્યો. જહાજો છે, સ્ટીમર કહેવાય છે. 19મી સદીની શરૂઆત વર્ષોમાં વાયુયાનનો વિકાસ થયો એટલે કે વિમાન. ત્યારબાદ તેમાં સુધારો કરવામાં આવ્યો તથા તેને મુસાફરી તથા સામાન લઈ જવા યોગ્ય બનાવવામાં આવ્યો. ઇલેક્ટ્રિક રેલગાડી એટલે કે જે રેલગાડી છે ઇલેક્ટ્રિકથી ચાલે, એટલે જે સ્વિચ આવે છે એ પણ ઇલેક્ટ્રિકથી ચાલે, કોલસાના ડીઝલ. પછી મોનોરેલ, એક જ પાટા પર ચાલતી ટ્રેન. સુપરસોનિક વિમાન એટલે કે અવાજની ઝડપે ઉડતા વિમાન, સુપરસોનિક એટલે કે ખૂબ ઝડપથી એ ગતિ કરે. અંતરિક્ષયાન 20મી સદીના કેટલાક યોગદાન છે. અંતરિક્ષયાન એટલે કે સેટેલાઇટ ચંદ્ર પર મોકલવામાં આવે છે. તો ધારો કે તમારી પાસે આ રીતે ટેબલ આપેલું છે અને તમારે એમ આપવાનું છે કે કેટલું પહોળું છે, બરાબર? તો તમે શું કરશો? ફૂટપટ્ટી હશે તો ફૂટપટ્ટીથી માપશો. પહેલાંના જમાનામાં લોકો શું કરતા હતા? કયા રીતે લાકડી હોય તેનાથી માપતા હતા. તો અહીંયા એક ઉદાહરણ આપ્યું છે ગિલ્લી દંડાથી. તો ગિલ્લી દંડા એક રમત છે જેમાં એક ગિલ્લી હોય અને એક દંડો હોય. તો નાની છે એ ગિલ્લી અને મોટો છે એ દંડો. તો દંડાથી એ ગિલ્લીને ફટકારીને દૂર ફેંકવાનું હોય એવું હોય છે, બરાબર? તો અહીંયા શું આપ્યું છે કે આ ટેબલ છે તો એના બે ભાગ કરવાના. તો શું કર્યું? ગિલ્લી અને દંડો મૂક્યો, પછી આ બાજુ મૂક્યો, તેના બે સરખા ભાગ થઈ ગયા. પણ આ પદ્ધતિ છે જે માપવાની એ સારી નથી. કેમ? કારણ કે ચલો કાલે બીજી ગિલ્લી દંડો લીધો તો શું થશે? એ માપ આખું બદલાઈ જશે. એના સિવાય બીજા કયા રીત હોય છે? આપણી જે હાથની વેંત હોય છે એનાથી પણ માપ. ધારો કે આ છે, આમ પછી આમાં રીતે આમ આગળ જતા માપતા જાય એટલે કે મારી હાથમાં આટલી વેંત, 10 વેંત, 9 વેંત. પણ બધાના હાથ અલગ અલગ હોય તો બધાની વેંતનું માપ અલગ અલગ. પણ એના સિવાય એક બીજી રીત કઈ છે વધારે સારી છે? જે છે દોરીથી માપવાની. દોરીને ખેંચીને આપણે માપીએ, બરાબર? અને પછી એ ટુકડો કરીએ, પછી જ્યારે પણ આપણે માપવું હોય તો એ દોરીનો ટુકડો કરીએ તો આપણે એ જ માપ મળે. આમાં ચોકસાઈ વધારે આવે છે. પછી છે 10.3 કેટલાક માપવાનું. તો આમાં શું આપેલું છે કે હવે ધારો કે વર્ગખંડની લંબાઈ માપવી છે, તમારે જે રૂમ છે જ્યાં ભણો છો ક્લાસીસ, એના માટે શું કરવું પડે? તો વ્યાજથી માપતા માપતા તો બહુ ટાઈમ લાગી જાય, એટલે શું કરો? તમે પગથિયા માપો કે એક ડગલું, બે ડગલા, બરાબર, ડગલામાં લઈ શકો. તો દરેક વિદ્યાર્થીના ડગલા પણ અલગ અલગ હોય, જે ઊંચો હોય એના લાંબા હોય ડગલા, જે ટૂંકો હોય એના નાની નાના માપના ડગલા હોય. એ રીત પણ એટલી બધી સારી રહેતી નથી. એટલે એના પછી શું આવ્યું છે કે માપનના પ્રમાણિત. તો પ્રમાણિત એકમો એટલે કે જે પ્રમાણિત છે આખી દુનિયામાં એનું માપ એક જ છે, બદલાતું નથી. તો ધારો કે આ ફૂટપટ્ટી છે, બરાબર? તો અહીંયાથી 0થી લઈને 15 સુધી છે, તો એ 15 સેમીની ફૂટ છે, બરાબર? તો 1 સેમી, 2 સેમી, 3 સેમી, 4 સેમી, બરાબર? 1 સેમી છે એની અંદર 10 કાપા છે, તો એને કહેવાય મિલીમીટર. તો સૌથી નાનું નાનું માપ છે એ મિલીમીટર છે. 100 સેમી બરાબર થાય 1 લીટર, એટલે કે 15 છે. આ રીતે આગળ જતા જઈએ અને જ્યારે 100 આવે 0 થી 100, તો એને કહેવાય 100 સેન્ટીમીટર, એટલે કે 1 મીટર. તો આ બધા પ્રમાણિત માપ છે. પછી તમે કિલોમીટર સાંભળ્યું હશે રસ્તામાં, તો જે કિલોમીટર છે તો 1 કિલોમીટર બરાબર થાય 1000 મીટર.
તો આ જે એકમ લીધા પ્રમાણે એને શું કહેવાય છે? એસઆઈ એકમ. તો જે માપન પ્રમાણેનો ઉપયોગ થઈ રહ્યો છે એને આંતરરાષ્ટ્રીય એકમ પ્રણાલી એસઆઈ યુનિટ કહે છે. આંતરરાષ્ટ્રીય એટલે કે દેશ વિદેશ બધાએ ભેગા થઈને એ પ્રણાલી બનાવી છે, બરાબર, માન્ય પ્રણાલી, કે દરેક જગ્યાએ મીટર એકમ છે, સેન્ટીમીટર એકમ છે અને એનું માપ એક સરખું છે. હાથના વેધ જેવું નહીં કે દરેકની હાથની લંબાઈ પ્રમાણે આંગળીઓ પ્રમાણે બદલાતી, આ એક પ્રમાણિત છે ને બધી જગ્યાએ સરખું હોય છે. તો આપણે સંબંધ જોઈ લઈએ. એક મીટર બરાબર 100 સેમી, એટલે કે 15થી આગળ જતા જઈએ તો એ 100 સેન્ટીમીટર થાય, તો એ 1 મીટર થાય. તમે દરજીના ત્યાં જાઓ તો એને ત્યાં રીતે 1 મીટર જોવા મળે, એને કહેશો તો એ બતાવશે. પછી 1 સેન્ટીમીટર બરાબર 10 મિલીમીટર, તો 1 સેન્ટીમીટર લઈએ 0 થી, તો એની વચ્ચે 10 કાપા છે, તો એ 1 મિલીમીટર છે. પછી આપણે જે રસ્તાનું માપ માપવું હોય તો રસ્તા તો બહુ લાંબા હોય છે, બરાબર, ધારો કે અહીંથી આપણે આબુનું માપવું હોય તો બરાબર, તો એ અંતર આવશે કિલોમીટરનું, અને 1 કિલોમીટર બરાબર થાય 1000 મીટર. એના પછી છે લંબાઈનું સાચું માપ, એટલે કે આપણે ધારો કે કોઈ લંબાઈ માપવાનું કીધું હોય કે ધારો કે આ જે લાઈન દોરી છે એનું લંબાઈ માપવા, તો આપણે અહીંયા 0 મૂકીએ 1 અને પછી અહીંયા મૂકીએ, તો 2, આ આવ્યું 2.1 સેમી, તો આપણે આની લંબાઈ માપી. તો આપણે લંબાઈ માપતી વખતે સાવધાની રાખવી પડે, એક તો આપણે ધ્યાનથી જોવું પડે અને પહેલાં તો 0 મૂકવું પડે, 0 મૂકીએ તો એનો સાચો જવાબ આવે. તો અહીંયા આપ્યું છે કે ધારો કે આપણે આનું માપ માપવું છે તો શું કરવું પડે, એનો 0 મૂકવાનો એક બાજુ અને પછી બીજી બાજુ આપણે એનું માપ માપવું, બરાબર. ધારો કે આપણે આ માપવું છે તો 0 મૂકી દીધું, પછી છે છેલ્લું મૂકવાનું, તે કેટલું આવે છે? 4, પછી 1, 2, 3 અને 4, તો એ થશે 4.4 સેમી, અને મિલીમીટરમાં લઈએ તો 44 મિલીમીટર. આપણે આ રીતે 0 પણ મૂકવું પડે, બરાબર, 0 પર મૂકવું પડે. પછી બીજું શું છે કે ધારો કે 0 ના હોય તો શું કરવું પડે, આપણે જ્યાંથી લઈએ ને એમાં બાદબાકી લેવી પડે, કે ધારો કે આપણે 1થી માપવાનું શરૂ કર્યું અને અહીંયા આવે છે 5, બરાબર, તો શું કરવું પડે, 5 ઓછા 1, 5 સેમી ઓછા 1 સેમી, 5 ઓછા 1 થાય 4, તો આનું માપ છે 4 સેમી છે, બરાબર. તો આપણે 0 મૂકીને જોઈએ તો પણ 4 સેમી આવ્યું, અને ધારો કે 2થી લઈએ તો 6 ઓછા 2, તો આપણે થઈ જશે 4 સેમી, એટલે કે આપણે એની બાદબાકી લેવી પડે. તો 0 ના લઈએ તો બાદબાકી કરવી પડે. પછી ત્રીજું શું છે કે જ્યારે પણ માપતા હોઈએ ને ત્યારે સીધી નજરથી જોવાનું, જો ધારો કે ત્રાસી નજરથી જોશો ને તો માપ છે ને થોડું બદલાઈ જશે, આગળ પાછળ જતું હશે. ધારો કે આ આ રેખા છે એનું માપ છે આટલું છે, બરાબર છે, સાચું માપ. પણ હવે શું થાય છે, અહીંથી જોશો ને તો સીધું દેખાશે, પણ જો આ બાજુથી જોશો ને તો એ માપ અહીંયા દેખાશે, અને આ તમને એમ લાગશે કે આ સાચું છે, 7 છે, પણ હકીકતમાં એનું માપ 7.5 સેમી. ધારો કે આ બાજુથી જોશો તો એ 8 જેટલું બતાવશે, એટલે કે જ્યારે પણ જોવાનું હોય ને ત્યારે એકદમ સીધી રેખા પટ્ટીમાં જુઓ, એટલે એકદમ સાચું માપ આવે, તો આ બધું ધ્યાન રાખવાની જરૂર. એના પછી છે કોઈ વક્ર રેખાની લંબાઈ, તો વક્ર રેખા એટલે કે કોઈ વાયર હોય, બરાબર છે, લોખંડનો, તો આ રીતનો આમ આખો વરેલો હોય તો કેવી રીતે માપવું, તો દોરીને અડાડતા 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 એકદમ ટાઈટ કરતાં કરતાં માપવું, તો આપણે એને વક્ર છે એને પણ માપી શકીએ, કારણ કે ફૂટપટ્ટી આપણે આ રીતે મૂકીને નહીં માપી શકીએ, એટલે દોરીથી આપણે ગોળ ગોળ ફેરવીને માપી લેવાનું સીધે સીધું અડાડી અડાડી, અને પછી એ દોરી આ રીતે સીધી ખુલ્લી કરીને આપણે એ દોરીનું માપ ફૂટપટ્ટીથી માપી લેવું, તો આપણને એને વક્ર રેખા અહીંયા આપ્યું છે આકૃતિ, દોરીની મદદથી વક્ર રેખાની લંબાઈ, તો આ દોરી છે અને આ તાર છે તેની લંબાઈ, દોરી ટાઈટ ટાઈટ કંઈ દોરીના 2 છેડા લેવાના, પછી 2 છેડા કેટલી લંબાઈ છે એના પર, એને ગતિ કહેવાય. તમે સાયકલ ચલાવો તો એને ગતિ કહેવાય, ગાડી ચાલે એને ગતિ કહેવાય, પંખીઓ ઉડે એને ગતિ કહેવાય. એક જગ્યાએથી વસ્તુ બીજી જગ્યાએ જાય, પ્રાણી હોય, પક્ષી હોય, કોઈ પણ વસ્તુ હોય, તો એ વસ્તુ ગતિ કરે છે એમ કહેવાય. તો જો ઝડપથી જતી હોય તો એને ઝડપી ગતિ કહેવાય, ધીમે જતી હોય તો એને ધીમી ગતિ કહેવાય. તો હવે ગતિના કેટલા પ્રકાર છે,
तो जो गति एकदम सीधी रेखा में थती हुए तरह के गाड़ी सीधी रेखा में जाती हुए सीधे सीधे तो इन्हें सूरज गति कहवा। पची आज मिलिट्री है तो मिलिट्री में जो मणसों काम करता हो तो परेड करता हो तो सीधे सीधा चलता जाए आम आगे पाचड़ ना सीधे सीधा एकज रेखा में गति कर आ रही थी तो इन्हें कहवा सूरज गति। वस्तुओ सीधी रेखा में गति करे छे आ प्रकार की गति ने सरल रेखीय गति के सूरज गति तो बने एक सरल रेखीय गति के सूरज गति। एना पछी छे वर्तुळाकार गति तो तमे पंखो फरतो जो हो तो पंखो केवी रीते फरे छे आम ए जगह स्थिर छे पण एना जे पंखिया छे गोल गोल फरे सतत गोल गोल फरे तो एने कहेवाय वर्तुळाकार गति। पछी अहींया छे आ छे बड़द छे ने बांध्यु छे એટલે કૂવામાં તે શું કરશે પાણી કાઢશે તો બળદ છે ને એ ગોળ ગોળ ફરે છે એના પણ કહેવાય વર્તુળાકાર ગતિ। પછી ચાર રસ્તે સર્કલ હોય તો તમે સાયકલ ગોળ ગોળ ફરો તો એના પણ વર્તુળાકાર ગતિ। ઘડિયાળના જે કાંટા છે એની ગતિ પણ વર્તુળાકાર છે એટલે વર્તુળમાં ગતિ કરે છે। એની પછીની ગતિ છે આવર્ત ગતિ। શું છે કે પુનરાવર્તન થાય એ ગતિને આવર્ત ગતિ। આ જે લોલક છે ને એ શું થશે આમ તેમ ફર્યા કરશે બરાબર તો એને કહેવાય આવર્ત ગતિ। પ્રકરણ 10 ગતિ।